નજર કરીએ તો અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર હતા. સાથે જિલ્લાના કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો તેમજ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા હતા. સાથે જિલ્લાના કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો તેમજ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને આવનારી 2019ની લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં કોંગ્રેસને વિજયી બનાવવાનો સંકલ્પ કર્યો છે. સાથે જ હમણાં એટીએમમાં નાણાંની અછત સર્જાવાના બનાવને પગલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વ્યંગ કર્યો હતો કે તેમને એટીએમમાંથી પૈસા ન ઉપાડવાના કારણે તેમની પત્ની પાસેથી ઉછીના પૈસા લઈ તેઓ અમરેલીથી અરવલ્લી પહોંચ્યા છે તેવો વ્યંગ કર્યો હતો. સાથે જ આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા દરેક સાથે દગો કરવામાં આવી રહ્યો છે અને પ્રવીણ તોગડિયાએ ધર્મના નામે લોકોને છેતર્યા હતા અને પૈસા ઉઘરાવ્યા હતા. અને ભાજપને આજકાલ નીતિ બનાવી છે કે જેના ખભા ઉપર હાથ મૂકી ઉપર જવાનું તેની જ લાત મારી બહાર કાઢવાના તેવું જ પ્રવીણભાઈ તોગડિયા સાથે થયું છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં આજે પ્રજાની સાથે કાર્યકરોની સાથે સંવાદ સાધ્યો છે. દરેક લોકોના મનમાં આજે એક જ સવાલ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજ અને દેશમાં હોય તેમ છતાં પણ ગુજરાતની જનતાને તમામ ક્ષેત્રે અન્યાય થતો હોય, અત્યાચારો વધ્યા હોય, મોંઘવારીની વાત હોય, બેરોજગારી, ભ્રષ્ટાચાર વધ્યો હોય અને સાથે સાથે ખેડૂતને બીજા યુવાનો મહિલાઓની વાત કોઈ સાંભળતું ના હોય, ત્યારે એવા સંજોગોમાં આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન બૂથ સુધી મજબૂત બનાવવામાં આવશે. દરેક બૂથ પર જનમિત્ર બનાવવામાં આવશે. જે જનમિત્ર મિત્ર સાથી ભાઈની ભાવના સાથે આવનારા સમયમાં જનતાના સુખ દુઃખમાં ભાગીદાર થઈને જનતાનો અવાજ બનશે અને આવનારું સંગઠન પ્રજાના પ્રશ્નો લઈને ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓને ઉજાગર કરશે, પ્રજાના ન્યાયના અધિકાર માટેની લડાઈ લડશે અને RSS ભાજપની જે અત્યાચારી અન્યાયી નીતિ છે એની સામે ન્યાયની લડાઈ લડશે. તો માનું છું કે પ્રવીણભાઈને પણ મોડા મોડા ભાન થયું છે. ભૂતકાળમાં એ લોકોએ જ ઘેરઘેરથી રૂપિયો ઉઘરાવી અને ધર્મના નામે લોકોને છેતરીને રામ મંદિરના નામે મત લીધા છે. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે કે જેના ખભા પર બેસીને ઉપર સુધી પહોંચે એને જ લાત મારવાની, ત્યારે એ જ નીતિનો ભોગ પ્રવીણભાઈ પણ મળ્યા હોય એવું એમને પણ લાગ્યું છે અને સમાજને પણ લાગે છે. હું એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ પક્ષ આવનારા સમયમાં પણ દેશમાં એકતા અખંડિતતા માટે કાર્ય કરતો રહેશે, કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વગર તમામ લોકોને સાથે રાખીને કામ કરશે. પરમ દિવસે સવારમાં અમરેલીથી નીકળ્યો ને વળી પાછો મેં એટીએમમાં અખતરો કર્યો, મારા અમરેલીમાં મને મારા ખાતામાંથી એટીએમ એ પૈસા આપવાની ના પાડી દીધી. હારું થયું ઘરવાળીએ ઉછીના દીધા, અરવલ્લી ભૂલી આપી. આપણા પરસેવાની કમાણીના રૂપિયા જે બેંક ખાતામાં છે ને એમાંથી આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ અર્થનીતિના કારણે સામાન્ય માણસના રૂપિયા એની પરસેવાની કમાણી આજે જોખમમાં છે. બુદ્ધિભર લૂંટારાઓ સરકારની મીઠી નજર તળે દિન દહાડે બેંકોને લૂંટીને વિદેશ ભાગી જાય, આવી સ્થિતિ સુકામ નિર્માણ થઈ. માનની નરેન્દ્રભાઈ, મારું ગુજરાત તમને. સંજય શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી.